नमस्कार विद्यार्थी मित्रों, आज आप डायरेक्ट इनडायरेक्ट में फरी वार आगळ वधीशुं। छेल्ला क्लासनी अंदर आपणे लेट अस अने लेट मी वाला सेंटेन्सना चेन्जीस शीख्या, तो कुल 7 टाइपना सेंटेन्सीज अने एना डिफरंट चेन्जीस ने आपणे सेंटेन्स साथे रूल्स ने इम्प्लिमेंट करी अने समझवानो प्रयत्न करी रह्या हता। આજે જે કંઈ આપણે રૂલ્સ ભણી ગયા છીએ એને રિલેટેડ અહીંયા સેન્ટેન્સ પ્રોવાઈડ કર્યા છે, એ સેન્ટેન્સને એ રૂલ્સના હેલ્પથી આપણે ઇનડાયરેક્ટ સ્પીચની અંદર ટ્રાન્સફર કરવાના છે। સૌ પ્રથમ સિંગલ સેન્ટેન્સ કે પેરેગ્રાફમાંનું સેન્ટેન્સ ઇનડાયરેક્ટમાં લઈ જવું હોય ત્યારે વિદ્યાર્થીએ એક પછી એક ચાર વાક્યોનો પેરેગ્રાફ છે એને ઇનડાયરેક્ટમાં ટ્રાન્સફર કરવાનો છે। એટલે સેન્ટેન્સના જ જે નિયમો છે સિંગલ સેન્ટેન્સના એ જ પેરેગ્રાફના સેન્ટેન્સમાં કામમાં લાગવાના છે, અથવા તો એના એ જ રૂલ્સ છે। તો અહીંયા આગળ તમને સ્પીકર અને લિસનર સ્પષ્ટ દેખાય એવી રીતે આપેલા છે, બીકોઝ સિંગલ સેન્ટેન્સ છે એટલા માટે। બટ આપણે પેરેગ્રાફ સોલ્વ કરીએ ત્યારે પહેલું સેન્ટેન્સ કોણે બોલ્યું છે, કોણે સાંભળ્યું છે એ કમ્પલસરી નક્કી કરવું પડશે, બીજું સેન્ટેન્સ, ત્રીજું અને ચોથું, ચારે ચાર સેન્ટેન્સીસ હશે બે વ્યક્તિ વચ્ચેની જ વાત, પણ ચારે ચારની અંદર બોલનાર અને સાંભળનાર બદલાતા રહેશે, લેડીઝ અને જેન્ટ્સ, આ બધું સમજીને આન્સર તમારે આપવાનો છે। એવરી સેન્ટેન્સ, પેરેગ્રાફના એવરી સેન્ટેન્સમાં વાક્યનો ટાઈપ કયો છે, દાખલા તરીકે ઇન્વર્ટેડ કોમાની અંદર ચાર સેન્ટેન્સ પ્રોવાઈડ કર્યા હોય તો એ વાક્યનો ટાઈપ કયો છે એ સમજવાનો છે, પ્રશ્નો છે, વિધાન છે। હજુ 80% વિદ્યાર્થીઓને ખબર નથી ટાઈપ અને ટેન્સ અને વોઇસ, ટાઈપ, ટેન્સ અને વોઇસ આ બધું યાદ રાખજો। ટાઈપ એટલે પ્રશ્નો છે કે વિધાન છે, વોઇસ એટલે એક્ટિવ છે કે પેસિવ છે, ટેન્સ એટલે વર્તમાન કે ભૂતકાળ, ફોર્મ એટલે હકાર છે કે નેગેટિવ, આ ખાસ યાદ રાખજો 12મા ધોરણવાળા। અત્યારે ખાસ આ વાક્યનો પ્રકાર ઓળખી અને પછી અત્યાર સુધી જે કંઈ આપણે રૂલ્સ સમજાવ્યા છે અને લખાવ્યા છે એ રૂલ્સમાંથી આ સેન્ટેન્સનો ટાઈપ હોય એ ટાઈપના સેન્ટેન્સીસને યાદ કરવાના છે। પહેલાં તો બધું યાદ કરી લેવું, યાદ હોવું, સતત રીડિંગ અને રાઇટિંગ, સતત રિવિઝન, અને પછી જેની જરૂર છે એ જ રૂલ્સને કામે લગાડવાના। ઘણા બધા રૂલ્સ છે તો કે એ બધા જ રૂલ્સ આ સેન્ટેન્સમાં કામે ના લાગે, અહીંયા આગળ મેં 7 સેન્ટેન્સ આપ્યા છે તો દરેકની અંદર જે જરૂરી છે એ જ ફેરફાર આવવો જોઈએ। એટલે ચાહે પેરેગ્રાફનું વાક્ય હોય કે સિંગલ વાક્ય હોય તમારે આ પગથિયા ચડવા પડશે। પહેલી પ્રાથમિકતા કે પહેલો ડાયરેક્ટ ઇનડાયરેક્ટનો વિડીયોથી લઈ અને આજ દિન સુધીના બધા વિડીયો તમે કમ્પલસરી 5-5 વખત જોઈ નાખ્યા હોય, એના સ્ક્રીનશોટ લઈ લીધા હોય, અને જ્યારથી આપણે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ ઇન્ટ્રોડ્યુસ કર્યું છે ત્યારથી સતત તમે રિવિઝન કરતા હોવ, સાથે સાથે 11મા વાળા 10મામાં ભણ્યા હોય, 9મામાં ભણ્યા હોય, 12મા વાળા પણ 11મું 10મું ભણ્યા હોય, એ છેલ્લા બંને વર્ષમાં ભણ્યા હોવ તો જ અત્યારે તમને આ બધું સમજાતું હોય, આવડતું હોય, રસ પડતો હોય અને જોતા હોય। યસ, અહીંયા આગળ રોનક સેડ ટુ રિંકલ કોમા ઇન્વર્ટેડ કોમા યુ લુક વેરી બ્યુટિફુલ ટુડે, ટ્રાન્સફર ધીસ સેન્ટેન્સ ઇન્ટુ રિપોર્ટેડ સ્પીચ। હિયર રોનક સ્પીકર છે, રિંકલ લિસનર છે, સેડ ટુ આપેલું છે, ઇન્વર્ટેડ કોમાની અંદર પ્રોવાઈડ સેન્ટેન્સ એસર્ટિવ સેન્ટેન્સ છે, યુ લુક વેરી બ્યુટિફુલ, એસર્ટિવ સેન્ટેન્સના રૂલ્સને યાદ કરવાના છે, બરાબર? તો બોલનાર સાંભળનાર એઝ ઇટ ઇઝ રહેશે, એટલે આ નિયમ બધામાં સરખો। વિધાન વાક્ય છે એટલે સેડ ટુનું ટોલ્ડ કરવાનું છે, અહીંયા ધ્યાન આપે, જો તમે ખરેખર ભણવા માટે જ રોનક ટોલ્ડ રિંકલ
કોમા ઇન્વર્ટેડ કોમા દૂર કરવાનું હોય વિધાન વાક્યમાં કે બીજા કોઈ પણ વાક્યમાં. વિધાન વાક્યમાં કન્જક્શન ધેટ મૂકવાનું. યુ એટલે સાંભળનાર પ્રમાણેનો ફેરફાર, સાંભળનાર એટલે રિંકલ, યુ એટલે કરતા વિભક્તિ છે, તો રિંકલના સર્વનામની કરતા વિભક્તિ. લુક એટલે સાદો વર્તમાન, તો એનો સાદો ભૂતકાળ કરવાનો છે, એટલે વેરી બ્યુટિફુલ અહીંયા ધ્યાન આપો. પછી ટુડે આપ્યું છે તો નજીકતા બતાવે છે, એનું દૂરતા બતાવવાનું છે. તો અગાઉ આપણે શીખ્યા છીએ કે ભાઈ ટુ ડેનું ધેટ ડે કરવાનું છે. આ રીતે એનો આન્સર બને છે. રેડ લાઇનથી લખેલો અક્ષર, શબ્દો, વાક્ય અને એની ઉપર જે લખેલું છે અને જે ચેન્જ કર્યા છે તમારે સમજતું રહેવાનું છે. પાયલ સેડ ટુ હિત, લેટ અસ પ્લે અંતાક્ષરી. લેટ અસ પ્લેવાળું વાક્ય છે, પ્લેવાળું, લેટ અસથી શરૂ થતું વાક્ય. એના રૂલ્સ યાદ કરો. બોલનાર, સાંભળનાર, યથાવત, સેડ ટુનું સજેસ્ટેડ મૂકીએ આપણે અથવા તો પ્રપોઝડ મૂકીએ. આપણે ભણી ગયા છીએ એટલે યાદ હોવું જોઈએ. આ મૂક્યું લિસનર. પાયલ પ્રપોઝડ હિત, સંયોજક તરીકે ધેટ મૂકવાનું, લેટસ દૂર કરવાનું અને અહીંયા આગળ આપણે ધેય શુડ અથવા તો વી શુડ મૂકવાનું છે. એટલે ધેય શુડ, ટેન્સમાં ફેરફાર ન થાય, બરાબર, એટલે પ્લેનો પ્લે. પછી સર્વનામનો ફેરફાર નથી, શબ્દોનો પણ ફેરફાર નથી, એટલે વાક્ય પૂરું. વાંચી જાઓ બધા, રેડ લાઇનથી લખ્યા છે, નિયમો હું બોલતો જાઉં છું. ઓકે, ત્રીજું વાક્ય વાંચો બધા, પછી એનો રૂલ્સ હું લખું છું. જીવન સેડ શાંતા, આર યુ ગોઈંગ ટુ કેનેડા વિધાઉટ મી નાઉ? યાદ કરો, પ્રશ્ન વાક્ય છે. પ્રશ્ન વાક્ય સહાયક ક્રિયાપદથી શરૂ થયું છે. પ્રશ્ન વાક્યના રૂલ્સ યાદ કરો, બરાબર. સેડ ટુનું આસકડ મૂકવાનું સંયોજક, અહીંયા સહાયક ક્રિયાપદ છે એટલે ઇફ મૂકવાનું, યુનું સાંભળનાર પ્રમાણે, મીનું બોલનાર પ્રમાણે, નાવનું ધેન, પ્રશ્ન વાક્યનું વિધાન વાક્ય બનો. નિયમો યાદ રાખજો બધાએ. એનો આન્સર લખું છું. જીવન આસ્કડ શાંતા, સંયોજક તરીકે ઇફ, યુનું સી, આરનું વેર, ગોઈંગનું ગોઈંગ, કેનેડા વિધાઉટ હિમ અને ધેન. ચાલો નિયમો જોઈ લો. પ્રશ્ન વાક્યના ફેરફારો, પ્રશ્નમાંથી વિધાન કેવી રીતે બને છે. સર્વનામના ફેરફાર યાદ કરો. યુ સાંભળનાર પ્રમાણે, આઈ બોલનાર પ્રમાણે, વી આપ્યું હોય તો ધેય, ધેમ કે ધેય કરવાનું. અંકુર સેડ અનિતા, હાઉ હેપી આઈ એમ ટુડે. ઉદ્ગાર વાક્ય છે, ઉદ્ગાર વાક્યના ફેરફારો યાદ કરો. ઉદ્ગાર એટલે એક્સક્લેમેન્ટરી સેન્ટેન્સ. એક્સક્લેમેન્ટરીમાં એક્સક્લેમ્ડ વિથ જોય, સોરો કે સરપ્રાઇઝ, કન્જક્શન તરીકે ધેટ ઉદ્ગાર વાક્યનું વિધાન બનાવવાનું. પછી વિધાન વાક્યના ફેરફાર, સ્પીકર લિસનર એઝ ઇટ ઇઝ, અંકુર એક્સક્લેમ્ડ, પછી વાક્ય સમજો. આવ હાઉ હેપી આઈ એમ ટુડે, જોય શબ્દ આવશે, એક્સક્લેમ્ડ વિથ જોય. સાંભળનાર તરીકે ટુ અનિતા, સંયોજક તરીકે ધેટ અને આઈનું હી, સ્મોલ હી રાખવો પડશે. હી વોઝ વેરી હેપી. પ્રશ્ન ઉદ્ગાર વાક્યનું વિધાન બનાવવાનું છે. અહીંયા આગળ નિયમ જોતા ખ્યાલ આવી જશે. સેન્ટેન્સ જોતા, અંકુર એક્સક્લેમ્ડ વિથ જોય ટુ અનિતા ધેટ હી વોઝ વેરી હેપી ધેટ. એક્સક્લેમેન્ટરીનું ઇન્ટ્રોગેટિવ માઇન્ડમાં બનાવી રાખવાનું, ધેન એપ્લાય ધ રૂલ્સ ઓફ એસર્ટિવ સેન્ટેન્સ, ઇસ્પેશલી ધ ચેન્જ ઓફ ટેન્સ, ચેન્જ ઓફ પ્રોનાઉન એન્ડ ધી ચેન્જ ઓફ નિયરનેસ વર્ડ. Put that as a conjunction and change say to
into exclaimed with joy. Yes. Now fifth sentence. First read, my grandfather said to me, do not waste your precious time. Do not waste. Verb thi sentence sharu thayu chhe. So it is imperative sentence. Imperative sentence bole to agnarth vakya. Agnarth vakya na changes ma said to, advised, suggested to, ordered. संयोजक तरीके टीओ टू नो डू हो तो निकली जैसे नॉट पची टू वेस्ट एट बगाड़ करव अँ आग टू सर्वनाम फेरफार एज इट इज टेन्स में फेरफार नहीं थो यस मै ग्रांडफाधर से टू न आज्ञार्थ वाक्य में एडवाइज टू मी टू न लखो तो चाले माय ग्रैंडफादर एडवाइज टू मी वॉन मी नॉट टू वेस्ट योर नो माय प्रेसियस टाइम योर नो माय बिकॉज मी छे एटला माटे लिस्नर आई छे एम समझो આઈનું સંબંધક સર્વનામ માય થાય કારણ કે યુનું સંબંધક યોર આપ્યું છે ડૂ નીકળી જશે પ્લીઝ નીકળી જશે એડવાઇઝડ મી નોટ ટુ વેસ્ટ માય પ્રેસિયસ ટાઈમ યસ ગુડ ધેન સિક્સ અ સેન્ટ સેડ ખુશી મે યુ લીવ લોંગ ઓપ્ટેટિવ સેન્ટેન્સ છે ઓપ્ટેટિવ સેન્ટેન્સ બોલે તો શુભેચ્છા દર્શક વાક્ય ફેરફારો યાદ કરવાના છે અ સેન્ટ વિશ્ડ વારંવાર સૂચના આપી છે જો તમને વિવેક અને બુદ્ધિ હોય તો આ વર્કનો સ્ક્રીનશોટ લઈ લેવો જોઈએ અ સેન્ટ વિશ્ડ ખુશી She might संयोजक that मूकू पड़ से that you know खुशी प्रमाणे she may आपू छे तो एनु might live long A saint wished a khushi that she might live long. She might live long. God may you know you know khushi pramane she may no might. Sanyojak that said to no wished. Yes. Seventh sentence. Kanak said his father, let me help you in your work today. Let me help you. Let me help you. Me you. યોર વર્ક ટુ ડે મીમાં ફેરફાર કરવાનો યુમાં ફેરફાર કરવાનો યોરમાં ફેરફાર કરવાનો ટુ ડેમાં ફેરફાર કરવાનો કન્જક્શન મૂકવાનું સેટ ટુનું લેટ મી વાળું વાક્ય છે રજા પરવાનગી માગતું વાક્ય છે લીવ કે પરમિશન ગ્રાન્ટ કરતું સેન્ટેન્સ છે માટે રિક્વેસ્ટેડ પુટ એઝ અ આરવી એન્ડ ટીઓ ટુ પુટ એઝ અ કન્જક્શન Then, me chhe to as per Kanak, you chhe to as his father, yours chhe to as his father, and today no that day. Aar itna changes ne tamare yaad karwana chhe. Speaker chhe Kanak, vinanti thi raja magati hoye chhe, evi to apne common sense hoye chhe. Etle ahiya mukyo requested, pachi his father, speaker, his father, સંયોજક તરીકે ટુ લેટ બરાબર મી આપ્યું છે એટલે માટે કનકનું હિમ કરવાનું છે લેટ હિમ હેલ્પ પછી હિમ ઇન હિઝ વર્ક ટુડેનો ધેટ ડે બંને જેન્ટ્સ સમજીએ એટલા માટે સરખા સર્વનામાં આવે છે
એ તો આપણે ખ્યાલ આવી જશે. ચાલો. કનક રિક્વેસ્ટેડ હિઝ ફાધર ટુ લેટ હિમ હેલ્પ હિમ ઇન હિઝ વર્ક ધેટ ડે. બરાબર, આ રીતે સાતે સાત પ્રકારના વાક્યોના રૂલ્સ તમારે યાદ કરી લેવાના છે. સાતે સાત વાક્ય તમારી સામે છે, અત્યારે આનો સ્ક્રીનશોટ લઈ લેજો. એકવાર સેવન સેન્ટેન્સીસના જે સ્ક્રીનશોટ લીધા છે એ વાંચી જશો, અને પછી કેમ આ રેડ લાઇનમાં ચેન્જીસ કર્યા છે, કયા ચેન્જીસ કર્યા છે એને થિંકિંગ કરજો, મનોમંથન કરજો, એટલે ચોક્કસ તમને ખ્યાલ આવી જશે, આવડી જશે. પછી આવા 70 વાક્યો જાતે સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો. ખૂબ ખૂબ આભાર.